સાંધાનો વાનો રિપોર્ટ પોઝિટિવ ના આવતો હોય તો પણ શું સાંધાનો વા હોઈ શકે? મિત્રો, 2-3 દિવસ પહેલાં વર્ષાબેન નામના પેશન્ટ મારી પાસે બતાવવા આવ્યા ત્યારે એમની મુખ્ય ફરિયાદ હતી બધા જ સાંધા પકડાઈ જાય સવારના ભાગમાં ઉઠે એટલે સાંધામાં ખૂબ જ દુખાવો અને જકડાટ હોય, સાંધામાં સોજા આવે, સાંધામાં ગુમડું પાક્યું હોય એવો દુખાવો થાય, ક્યારેક ક્યારેક તાવ આવી જાય અને વજન વધતું જાય. મિત્રો, વર્ષાબેને આવીને મને જે પ્રશ્ન પૂછ્યો એ ઘણા બધા સાંધાના વાના દર્દીઓ પૂછતા હોય છે. એના વિશે હું વાત કરું એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ ડિઝીઝ માટે હોય, આપના હેલ્થ માટે હોય, ડાયટ કે લાઇફસ્ટાઈલ માટે હોય, મને આપ કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. હું મારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપતો વિડીયો બનાવવા પ્રયત્ન કરીશ. મિત્રો, વર્ષાબેન જ્યારે આવ્યા ત્યારે એમને એ પ્રશ્ન હતો કે સાહેબ, મને લક્ષણો બધા જ સાંધાના વાના મળે છે પણ લોહીમાં રિપોર્ટ પોઝિટિવ આવતો નથી. મેં વાના બધા જ પ્રકારના રિપોર્ટ કરાવી લીધા પણ કોઈ પણ રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો, તો શું મને વા છે કે નહીં? ઘણી વખતે કેટલાક પ્રકારના વા એવા હોય છે કે જે સીધી સીધા રિપોર્ટમાં પોઝિટિવ આવતા નથી પણ લક્ષણો બધા જ વાના હોય છે, એને સીરો નેગેટિવ આર્થરાઇટિસ કહેવામાં આવે છે. એટલે કે એવા પ્રકારનો વા કે જેમાં લોહીમાં રિપોર્ટ પોઝિટિવ આવતો નથી પણ છતાં વાના બધા લક્ષણો હોવાને કારણે એને વા સમજવામાં આવે છે અને એની ટ્રીટમેન્ટ પણ વા પ્રમાણે જ કરવામાં આવે છે. પણ મિત્રો, આયુર્વેદની વાત તો સાવ નિરાળી છે. આયુર્વેદમાં પેશન્ટના ડાયગ્નોસિસનો કે નિદાન કરવાનો આધાર માત્ર રિપોર્ટ ઉપર હોતો જ નથી. આયુર્વેદમાં 2 પ્રકારની નિદાન પદ્ધતિ છે. ત્રિવિધ પરીક્ષા મહર્ષિ વાઘભટ્ટે બતાવી છે, એટલે કે દર્શન, સ્પર્શન અને પ્રશ્ન. પેશન્ટને જોવાનું, એને સ્પર્શ કરીને ચેક કરવાનો અને પ્રશ્ન પૂછીને નક્કી કરવાનું. અને બીજા પ્રકારની પરીક્ષા છે અષ્ટવિધ પરીક્ષા, જે યોગ રત્નાકરમાં બતાવેલી છે. નાડી, મૂત્ર, મલ, જીહ્વા, શબ્દ, સ્પર્શ, દ્રક, આકૃતિ. એટલે કે આયુર્વેદના ડૉક્ટરો તમારી 8 અલગ અલગ વસ્તુનું પરીક્ષણ કરી અને તમારી ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય છે. આયુર્વેદમાં બ્લડ રિપોર્ટના આધારે જ બધી ચિકિત્સા થતી હોય એવું જરૂરી નથી. હા, બ્લડ રિપોર્ટનો ઉપયોગ સહાયતા માટે કરી શકાય છે પણ માત્ર ને માત્ર બ્લડ રિપોર્ટના આધારે નિદાન થતું નથી.